નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સાદા શબ્દ વાંચતા શીખી ગયા. તો આજે આપણે આ વિડીયોમાં બાજુમાં લીટું આવે એટલે કે કા ખા ગા, જેની બાજુમાં લીટું આવે એવા શબ્દ વાંચતા શીખીશું કે કેવી રીતના વચાય. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પગલું બીજું. તો પહેલાં જો શેનું ચિત્ર છે, પાનનું, તો એને અહીંયા શું લખવું, પા ન ધ જા, પછી કા ત ર, એવી રીતના શબ્દ આપ્યા છે ને. તો આપણે શીખીશું પહેલાં બે અક્ષરવાળા શબ્દ, કે બે અક્ષરવાળા શબ્દ કેવી રીતના વચાય, જે મેં આગળના પગલામાં તમને એટલે કે આગળના વિડીયોમાં તમને શીખવાડી દીધા છે કે સાદા શબ્દ કેવી રીતે વચાય. તો હવે આપણે શીખીશું કા ખા ગા વાળા શબ્દ, જે બાજુમાં લીટું આવે તેવા. તો ચલો, મા રા તા રા શા રા રા જા આ ગ પા ન બા ણ. બા ગ જા ડ સા પ હા થ કા ન ગા ય ધ જા દ ગ દા. દ વા ચ ના સ ભા દા ન ર જા થા ક. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો કે બે અક્ષરવાળા શબ્દ કેવી રીતે વચાય. હવે આપણે શીખીશું ત્રણ અક્ષરવાળા કા ખા ગા વાળા શબ્દ, કે ત્રણ અક્ષરવાળા કા ખા ગા વાળા લીટાવાળા શબ્દ કેવી રીતે વચાય, જેમ આપણે બે અક્ષરવાળા વાંચ્યા એમ ત્રણ અક્ષરવાળા વાંચીશું. તો તમારે પણ મારી સાથે સાથે વાંચવાના છે, હું વાંચ્યો પછી. કા ત ર ફા ન સ રા વ ણ ગા જ ર કા બ ર દા ડ મ આ સ ન સા બ ર કા વ ડ. પછી વ હા ણ ક બા ટ ફ રા ક દ રા ખ લા ડ વા પા ટ લા રા ય ણ આ ળ સ ટા ય ર વ ટા ણા. પછી ક પા સ બ દ બા ણ. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો કે બે અક્ષરવાળા અને ત્રણ અક્ષરવાળા શબ્દ કેવી રીતે વચાય. હવે એવી રીતના આપણે શીખીશું ચાર અક્ષરવાળા, કે ચાર અક્ષરવાળા શબ્દ કેવી રીતે વચાય. તો ચલો, કા ર ત ક બા ઈ બ લ જા મ ફ ળ વ ણ ઝા રા સા ર વા ર શ ર ણા ઈ. પછી તા પ મા ન જા ન વ ર લા ય કા ત સા ધા ર ણ ભ યા ન ક સ
સાવધાન, ઘરકામ, બાળપણ. પછી વરરાજા, વરસાદ, તલવાર, સાઈકલ, પાવડર, રામાયણ, બારદાન. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? આવી ગયો હશે કે બે અક્ષરવાળા, ત્રણ અક્ષરવાળા અને ચાર અક્ષરવાળા, કા ખા ગા વાળા શબ્દો કેવી રીતે વચાય. તો હવે આપણે શીખીશું વાક્યો કે કા ખા ગા વાળા લીટો આવે બાજુમાં તેવા વાક્યને કેવી રીતે વચાય. તો તેના માટે, તે વાક્ય શીખવા માટે પહેલાં તમારે બે અક્ષરવાળા, ત્રણ અક્ષરવાળા અને ચાર અક્ષરવાળા, કા ખા ગા વાળા શબ્દ શીખવા જરૂરી છે, પછી તમને વાક્ય વાંચતા આવડશે. તો ચલો આપણે હવે વાક્ય વાંચતા શીખીએ કે વાક્ય કેવી રીતે વચાય. તો ચલો, ભગત કથા કર, ગરમ સાલ લાવ, રાજા સભા ભર, આશા થાક્ષાક વઘાર, કક્ષા આઠ ધજા કાપ, રમા જામ ફળ કાપ, રાધા સાત નામ લખ, તારા ચાર માળા કર. ચાહના હાર બનાવ, ધરા ગાગર ઉતાર, રમા લાડવા લાવ, તારક કાપડ કાપ, લતા મમરા વઘાર, છાયા માખણ હલાવ. પછી ભાવના ફરવા જા, માયા કાગળ લાવ, આકાશ બાકસ લાવ, કાનન ફાનસ સળગાવ, હાસમ નમાજ પઢ, જમના ફાફડા ખા, બરખા સામાન ઉપાડ. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો કે વાક્ય પણ કેવી રીતે વચાય? તો તમારે પણ જેમ મેં શીખવાડ્યા છે લીટાવાળા શબ્દ, એટલે કે કા ખા ગા જેની બાજુમાં લીટો આવતો હોય એવા શબ્દ મેં તમને શીખવાડ્યા છે, એવા શબ્દ તમારે વાંચતા શીખવાના છે. તો જે જો મેં તમને આ પગલું શીખવાડ્યું છે તો તમારે આ પગલું સાંભળીને પછી શબ્દ વાંચતા શીખવાના છે. પછીના વિડીયોમાં આપણે કીવાળા શબ્દ શીખીશું.